નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 3 ની અંદર વિષય ગુજરાતી વાંદરાને વાંસા ન આવડે પાઠમાંથી આજે આપણે આની અંદર જે ઘણી ખરી એક્ટિવિટીઓ આપી છે જે સ્વાધ્યાય એ અહીંયા હું તમને થોડું સમજાવી દઉં છું, જે તમારી સાથે નોટ અને તમે ચોપડી અને પેન્સિલ રબર સાથે લઈને બેસવાનું છે. હવે આપણે આ પુસ્તકની અંદર આઠમું છે એ આઠમી એક્ટિવિટી, એની અંદર શું છે? આ બધા અક્ષરો ભેગા છે. હવે જો ફટફટે ઘર પાસે અજરો જોયું તો ભેગું ભેગું છે, પણ આપણે ક્યારેક પણ કોઈ વસ્તુ ભેગું ભેગું બોલી શકીએ નહીં. શું કરવું પડે? આપણે થોડો આરામ લેવો પડે, થોડો શ્વાસ લેવો પડે, પછી શબ્દોને છૂટા છૂટા પાડીને આપણે બોલી શકીએ છીએ. તેવી જ રીતે પુસ્તકની અંદર કેવું છે? પુસ્તકની અંદર પણ તમારે શું કરવાનું છે? આજે ભેગા ભેગા છે ને, એને અલગ અલગ છૂટા પાડવાના છે. જેમ કે ખટખટે ઘર પાસે અજર જોઈ તે રીતે એની અંદર પણ એક શબ્દ છૂટી ગયો છે. જુઓ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, બારી માસ એક જાતિ બીજે પર ફરતો હતો. પણ શું? પણ બારે માસ એક જાતિ બીજા જાડ પર ફરતો રહે. આની અંદર જે શબ્દ ખૂટે એટલે કયો હતો? ઝાડ. ઝાડ શબ્દ અહીંયા હતો નહીં. પણ તમારે શું કરવું? આ જે પાંચ પ્રશ્નો છે તમારી ચોપડીની અંદર એ આપ્યા જ હશે, એને થોડા શોધી છૂટા સારા અક્ષરે અહીંયા લખવાનું રહેશે, બરોબર? હવે એના નીચે છે ખાલી જગ્યા, પૂરો અને મોટેથી વાંચો. તો અહીંયા ખાલી જગ્યાઓ છે જે અહીંયા હું બ્લેક બોર્ડ ઉપર એટલે અહીંયા આપણે બોર્ડ ઉપર લખાયું છે. હવે એને હું જવાબ તમને અહીંયા લખાવી જોઉં એટલે સાથે સાથે તમે પણ લખતા રહો. હવે પહેલી ખાલી જગ્યા, માણસોને કાપતા જોઈને ખટખટની ખાલી જગ્યા લાગી. હવે તમને કીધું તું માણસોને એ શું કરતા જોઈ રહ્યો હતો? ખટખટ. તો અચાનક એ ખટખટ શું કરતો હતો? તાપણી વાળું વસ્તુ એટલે તાપણી જે તાપતા હતા એ જોઈ રહ્યો હતો. તો એને એ જોઈને શું થયું? એકદમ અચરજ અચરજ લાગી. એટલે અચરજનું તમને શબ્દો લખાયા હતા, શું હતું? એને શું કહેવાય? નવાઈ લાગી. તો માણસોને તાપતા જોઈને ખટખટને નવાઈ લાગી, બરોબર? પહેલી ખાલી જગ્યામાં એ જવાબ આવશે. હવે બીજી ખાલી જગ્યા, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. તમે જોયું હતું કે માણસો આપણે તાપણું કરવું હોય તો શેનાથી કરીએ? તો માણસો લાકડાથી, લાકડાથી તાપતા અને વાંદરાઓએ શું કર્યું હતું? તાપણું કરવા માટે એ લાલ અંગારા જેવું જોઈને એના મનમાં શું થયું? કે આ તો લાલ મરચા ભેગા કર્યા છે. તો એને શું કર્યું? અહીંયા લાલ મરચા, બરોબર? મરચા ભેગા કર્યા. હવે ત્રીજી ખાલી જગ્યા, ખટખટે ઉપાઉપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યો. હવે ખટખટે ઉપાઉપ કરી કોને બોલાવ્યા? તેના મિત્રોને બોલાવ્યા. વાંદરાઓ તો ખરા, પણ તમે એમ કહો તમારા કોઈ દોસ્તાર હોય તો એને આખું તો એને કે એ દોસ્તારી દોસ્તાર થોડી બોલશો, બોલશો નહીં, બોલો ને એનું નામ બોલશો કે મિત્ર કહે છે એ રીતે કહેશો. તો અહીંયા વાંદરાએ શું કર્યું? પોતાના જે વાંદરો હતો એ વાંદરાને વાંદરા કરીને ના બોલાવી છે, પણ શું કહે? એ મિત્ર, એ ભાઈ બહેન એમ કરીને બોલાવે. તો એ વાંદરાએ ખટખટ જે છે તેણે પોતાના મિત્રને ગયા મિત્રોને બોલાવ્યો, બરોબર? હવે ચોથું, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો છે. હવે ઉનાળો થાય એટલે આપણે શું થાય? ગરમી લાગે, અને ગરમી લાગે એટલે તરત જ શું થાય? આપણા શરીરમાં શું થાય? પરસેવો વળે. તો ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો, શું? પરસેવો થતો, બરોબર? પરસેવો થતો. આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી. સુગરી આવું તો એને શું કહેતી? ખટખટ તું આમ કર, તારું ઘર બનાવી દે, તને રહેવા માટે કોઈ મુશ્કેલી ના થાય એને ઘર બનાવી દે, ઘર પર. પણ ખટખટી શું કર્યું? એની વાતે માની નહીં. અને આશરે સુગરી થાકી ગઈ, એને સમજાવતો સમજાવતો, અને આશરે વાંદરાઓને એને શું કરવા છોડી દીધું? તો એની ફિકર થી કર, એની ચિંતા કરવાની છોડી દીધી, બરોબર? હવે આપણું અહીંયા પુસ્તકની અંદર દસમી એક્ટિવિટી છે.
બરોબર અહીંયા 10મી એન્ટ્રી અહીંયા બોર્ડ ઉપર લખાવું છું તમે તમારા પુસ્તકને ધ્યાન આપી અને અહીંયા લખજો બરોબર હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે 10મી એક્ટિવિટી એટલે 10માની અંદર અહીંયા કઈ પહેલાના એટલે કે જે આપણે રેગ્યુલર ના બોલી શકીએ એવા શબ્દો જે પુસ્તકની અંદર મૂક્યા છે કે બધા ધ્રુસ્તા ધ્રુસ્તા બોલતા હતા બધા ધ્રુસ્તા ધ્રુસ્તા બોલતા હતા તો એની અંદર કઈ આવે સામેનું કયું વાક્ય છે તો તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા તો પહેલી ખાલી જગ્યાની અંદર શું આવશે ઘ અને એની અંદર જે સામે છે તમારે એના લખી દેવાનું બરોબર લખેલું છે પણ અહીંયા તમારે શું આવશે ઘ હવે છે આ અચાનક વરસાદ તૂટી પડે તો અહીંયા આપણે શોધીશું કે અચાનક વરસાદ તૂટી પડે તો શું હશે તો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું તો અહીંયા બીજી ખાલી જગ્યા કઈ હશે તો ઘ અહીંયા શું લખી દેશું આપણે ઘ બરોબર હવે આકાશમાંથી આગ વરસી રહી છે તો અહીંયા બાજુના અંદર શું છે આકાશમાંથી આગ વરસી રહી છે તો એનું સામેનું શું થશે અર્થવાળું જે એના જેવું જ હશે તો અહીંયા આવશે ઘ ખૂબ તાપ લાગે છે તો અહીંયા શું આવશે અહીંયા ઘ આવશે ગણપતિનો ઘ હવે છે બારે માસ એક જાળથી બીજે જાળ પર ફરે તો બારે માસ વાંદરો જે હતો એક જાળથી બીજે જાળ ઉપર ફરતો હતો તો આની અંદર કયો હશે તો આખું વર્ષ તેઓ ફર્યા કરે તો કયો આવશે આની અંદર તો ચ કયો આવશે ચ કે આખું વર્ષ તેઓ ફર્યા કરે છે વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો તો અહીંયા કયો આવશે તો તેમણે ઊંચો મિનારો જેવો આકાર કર્યો પૂંછડીનો ઊંચો મિનાર જેવો આકાર કર્યો તો કયો આવશે હ અહીંયા શું આવશે હ બરોબર હવે નીચે હવે જે આ નીચે છે તમારે ઘરે સુગ્રીની અને વાંદરાની અભિનય કરવો છે જે ઘરે તમે વાર્તા વાંચી અને તમારા મમ્મી પપ્પા અહીંયા કોઈ ભાઈ બંધ તો એકબીજાની નકલ કરી અને આ અભિનય કરી શકો છો હવે બારમાની અંદર ઋતુઓ ઓળખો અને લખો તમે બધાને ખબર છે કે ઋતુઓ કઈ કઈ છે તો ઉનાળો ચોમાસુ ને શિયાળો બરોબર તો અહીંયા થોડા પ્રશ્નો આવ્યા છે એની સામે ઋતુઓનું લખવાનું છે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે આ કોણ બોલતું હતું તો આ સુગ્રી બોલતી હતી પણ ઠંડી આવે તો ઠંડી ના લાગે તો કયો મહિનો કયો આવે ઋતુ તો શિયાળો બરોબર બધા વાંદરા પાણીથી ભીંજાય ગયા ક્યારે ભીંજાઈ ગયા હતા પાણીથી તો વરસાદ આવે એટલે શું થાય આપણે પાણીથી ભીંજાઈ જઈએ તો કયું ઋતુ હશે ચોમાસુ સુગ્રી માળામાં ઝૂલતી હતી તો સુગ્રી માળામાં ઝૂલતી હતી એટલે ગરમી એને લાગતી હોય એટલે ક્યારે ઝૂલે એની ઉનાળામાં ઝૂલતી હતી વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા હવે જ્યારે વરસાદ આવતો હતો એટલે એમ શું પૂંછડી માથા ઉપર મૂકી અને એમણે શું કર્યું હતું વરસાદથી બચવા પાણીથી ના ટીપાથી બચવા એમણે કઈ ઋતુમાં અભિનય કર્યો હતો તો ચોમાસામાં વાંદરાઓએ માણસોની નકલ કરી ક્યારે નકલ કરી હતી જ્યારે એનું તાપણું થતું હતું ત્યારે એને લાલ મરચા ભેગા કર્યા ત્યારે કઈ નકલ કરી હતી વાંદરાની અંદર એ તાપણાની નકલ કરી હતી એટલે કયો મહિનો હતો કયો ઋતુ હતી તો શિયાળો ઝાડના છાંય બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા ક્યારે ઉનાળા આકાશમાંથી વરસે આ ગોસી મને પવન ના તો ક્યારે આવશે આ કહેવત છે એટલે ક્યારે કહેવતની અંદર કયો આવશે ઋતુ ઉનાળો સળગાવીને લાકડા કાપુ કરે માકડા તો ક્યારે શિયાળાની અંદર તો અહીંયા શિયાળો જવાબ આવશે ડાળે ડાળે ફરીને કુદીએ ગના છાપરા તો અહીંયા શિયાળો ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ એટલે કે કયું ચોમાસુ હવે આની અંદર તમારે એવી વસ્તુ ભેગી કરવાની અને પછી એને હરખું છે કે ભારે એવી તમારે માહિતી લેવાની છે બરોબર એ તમે તમારી જાતે કરી શકો છો હવે એની અંદર કોણ છે તે શોધી તેના વિશે અહીંયા ખાનાની અંદર એના નામ લખવાનું છે એમાં પહેલું ઉદાહરણ આપણે આપેલું છે
કી નામના છેલ્લા બે અક્ષરે ત છે તો નામના છેલ્લા અક્ષર ત ર ત્રીજો અને પહેલો અક્ષરથી બને બ ત ક તો અહીંયા ત અને અહીંયા ક અને ત અહીંયા શું થશે ક ત ર તો વાક્ય શું બનશે એટલે કે સરસ વાક્ય બનશે કે કબૂતરને ચમકતા જોવાની મજા પડે છે તેવી જ રીતે આપણે ઘણા ખરા ઉદાહરણો અહીંયા છે જોઈએ પહેલો ઉદાહરણની અંદર ચાર નામનો શબ્દ છે બરોબર આ એક ઉખાણા છે બરોબર સીધા
અક્ષરોમાં લખવાનું છે, બરોબર? આ પણ કેવું છે, આ તમારે જાતે પુસ્તકમાંથી શોધીને અહીંયા અંદર લખવાનું છે. અને ના ખબર પડે તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી અને મને કહી શકો છો, જેથી કરીને હું તમને સરળ રીતે સમજાય અને લખીને મોકલી દઈશ, બરોબર? હવે આ પાઠ હવે પૂરો થઈ ગયો છે, તમને લેસન આપી દીધું છે, પેજ નંબર 14 અને 15 તમારે ઘરે જાતે લખવાનું છે મમ્મી પપ્પાની મદદ લઈને. તો હવે આવતા ક્લાસની અંદર આપણે બીજો પાઠનો અભ્યાસ કરીશું.